આવું અપમાન બ્રહ્માજીનું કર્યું છે, 33 કરોડ દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે, તો આ ટકલાવ ભાન મઠી નાવ મારો તો હવે મગજ જ જાતો જાય છે. અને મિત્રો, સ્વામિનારાયણના સાધુઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ ભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તમામ લોકોને અપીલ કરી છે કે આ સ્વામિનારાયણના બેફામ બનેલા સાધુઓને સબક શીખડાવવાનો ટાઈમ આવી ગયો છે અને હવે મિત્રો તમામ લોકોએ જાગૃત થવું પડશે. ખાલી મિત્રો સાધુ સંતો વિરોધ કરે એ નહીં ચાલે. આ સાધુએ ખોડિયારમાં વિશે ટિપ્પણી કરી છે અને માતાજીનું અપમાન કર્યું છે, એટલે મિત્રો આ ભાઈને સાંભળો શું કહી રહ્યા છે. પણ મિત્રો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમામ વિડીયો અને માહિતી અને સમાચાર સૌથી પહેલા તમને આપણી ચેનલ દ્વારા જ મળશે. અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય શું છે એ પણ જણાવજો. સ્વામિનારાયણ ટકલો છે એ બોલ્યો, ખોડિયારમાં વિશે બોલ્યો છે, તો હું ટકલાને તમને દેખાડવા માંગુ છું કે ટકલો કઈ હજ હોજી ખોડિયારમાંનું અપમાન કરી રહ્યો છે. આ ટકલો છે તો મિત્રો આવું અપમાન બ્રહ્માજીનું કર્યું છે, 33 કરોડ દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે, તો આ ટકલાવ ભાન મઠી નાવ મારો તો હવે મગજ જ જાતો જાય છે. અને વધુ હવે વધારે મારથી બોલાશે જ નહીં, કેમ કે મારી જે સહનશક્તિ છે ને એ પૂરી થતી જાય છે. તમને કઈ ભાષામાં સમજાવવા એ ખબર જ નથી પડતા. તમે રાક્ષસી માયો નહીં, તમે રાક્ષસથીને હાવ હલકટ થવો, રાક્ષસે હારા હોય તમારી કરતા, કે એના નતા કરતા, તમે તો ખાવ એનું જ ખોદો છો. આટલી હાવ અરે હજ હોજી તમે વિયા ગયા છો, ભાન મઠી નાવ. તમે હવે કંઈક ડૂબી મરો, નકર હવે તમારું બધાનું છે ને સત્યાનાશ થવાનું છે. અને હું દરેક સમાજને કહેવા માગું છું, આજે એક મારી પાસે વિડીયો આવ્યો એમાં દેવી પૂજક વિશે એ બોલ્યો છે એક ટકલો, એનો વિડીયો પણ હું કાલે મૂકીશ. અને કાલે નવા નવા વિડીયો મારી પાસે લગભગ 60-70 પ્રકારના અલગ અલગ વિડીયો આવ્યો છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક અમુક જે ટકલા છે એ એટલું ખરાબ બોલી રહ્યા છે અને એટલા 33 કરોડ દેવતાના અપમાન કરી રહ્યા છે, તોય પણ આપણા સનાતન ધર્મના 18 વર્ણના વ્યક્તિ બધાએ સૂતા છે. આજે એક પ્રશ્ન બીજો લઈને આવું કે કોઈ પણ સ્વામિનારાયણ મંદિરમાં જાઓ તો દેવસ્થાના કોઈ પણ હોય એના માથા ઉપર જોજો તિલક, બધાએમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું જ છે. આજનો એક વિડીયો મેં જોયો એમાં કૃષ્ણ ભગવાનને પણ સ્વામિનારાયણનું તિલક કરવામાં આવ્યું છે. તો આપ સૌએ ન જોયું હોય તો દરેકને હું કહી દઉં છું કે ગમે એ મંદિરમાં જાજો અને તમે રાધા કૃષ્ણની મૂર્તિ કે કોઈ પણ જગ્યાએ જોજો, એમાં ત્યાં પણ તિલક જે છે એ તિલક કાયદેસરનું સ્વામિનારાયણ સંપ્રદાયનું કરવામાં આવ્યું છે. તો આ બધાને નિશા બતાવે છે, અમુક અમુક જગ્યાએ સ્વામિનારાયણ વચ્ચે હોય અને બે સાઈડ આપણા ભગવાન હોય, આવું આવું કેટલી જગ્યાએ બતાવેલું છે. તો આ હાવ ભાન મઠી નાવ અમુક ટકલાવ જે હાવ એની હલકાઈ ઉપર ઉતરી ગયા છે, દરેક જેટલા પૂજા પાઠ કરતા હોય બધાને હું કહેવા માગું છું કે આપણા દેવી દેવસ્થાના વચ્ચે 33 કરોડ દેવતાનું અપમાન કરી નાખે તો આપણે શાંતિથી બેઠા છીએ. અને આ ટકલા બે કોળીના આપણા પૂર્વજ જ્યારે આને આગળ આવવા દીધા થઈને અને પહેલાંથી જ આનો મૂળિયેથી આને કાઢી નાખ્યા હોત ને તો અત્યારે આપણે આ પત્ર ન ખાંડતા હોત. અને આમાં દરેકને જાગવાની જરૂર છે, આમાં મારા કે તમારા દેવતા નથી, બધાના છે. અને બધા હાટું કરું છું, હું આટલું મતું છું, મારા એકની હાટું નથી મતતો, બધા હાટું મતું છું અને બધાને આમાં રહેવું પડે.